ચાર ધામની યાત્રામાં મહત્વનો પડાવ એવા કાશીનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરાયું છે, પરંતુ કાશી તો છેક ઉત્તરપ્રદેશમાં આવેલું છે. ત્યારે આજે આપણે એવા સ્થાનકના દર્શન કરાવીશું જે કાશી જેવું જ મહાત્મ્ય ધરાવે છે. ડભોઈ તાલુકાનું કાયાવરોહણ, જે વડોદરાથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં શ્રાવણ માસમાં દર્શનનો અનોખો મહિમા છે. તો આવો દર્શન કરીએ લકુલીશ મહાદેવના. જ્યાં મહાદેવ બિરાજે છે લિંગ અને મૂર્તિ સ્વરૂપે, એવા વડોદરાના ડભોઈના લકુલેશ મહાદેવના કરો દર્શન. કાશી સરીખું મહત્વ ધરાવે છે કાયાવરોહણ ધામ. ભક્તિ સંદેશની આજની પવિત્ર યાત્રામાં આજે આપણે દર્શને જઈશું દેવાદિદેવ મહાદેવના એક એવા સ્થાનકે કે જે સ્થાનક ગાયત્રી મંત્રનું જન્મસ્થાન ગણાય છે, જ્યાં જીવ અને શિવના એક રૂપના દર્શનનો લહાવો ભક્તોને મળે છે અને જ્યાંના શિવલિંગમાં દ્વાદશ જ્યોતિર્લિંગની જ્યોતિ સમાવિષ્ટ છે. કાશીના જેવું જ મહાત્મ્ય ધરાવતું બીજું કાશી એટલે ગુજરાતમાં આવેલું આ સ્થળ કાયાવરોહણ તરીકે ઓળખાય છે. વડોદરાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું આ ધાર્મિક અને ઐતિહાસિક મંદિરનો ઇતિહાસ અનોખો છે. ભારતના 68 મહત્વના તીર્થસ્થાનોમાં કાયાવરોહણ તીર્થનો સમાવેશ તે આ મંદિરને વધુ વિશેષ બનાવે છે. કહેવાય છે કે આ સ્થળ ચારે યુગમાં પ્રચલિત છે. સતયુગમાં આ સ્થળ ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરયુગમાં મેઘાવતી અને કળિયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે. શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે રામ અવતાર મહર્ષિ વિશ્વામિત્રએ આ યાત્રા સ્થળને કાશીમાં પલટી નાખવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોવાથી તેમને પૂરી સફળતા ન મળી હતી. આમ છતાં તેનું મહત્વ કાશી જેવું જ રહ્યું હતું. અહીં મહર્ષિ વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રનો અનુષ્ઠાન કર્યો હતો. આ મંત્રથી ખૂબ જ સારું જ્ઞાન અને તેજ પ્રાપ્ત થાય છે, જેને મેધા કહે છે, જેથી આ સ્થળનું નામ મેઘાવતી પડ્યું હતું. આમ ગાયત્રી મંત્રનું ઉદ્ભવ સ્થાન કાયાવરોહણ છે તેમ કહી શકાય. દ્વાપર યુગના અંત પછી કૃષ્ણ અવતાર સમય ભગવાન શ્રી લકુલેશ અહીં પ્રગટ થયા હતા અને ત્યારથી જ આ સ્થળ કાયાવરોહણ તરીકે ઓળખાવા લાગ્યું. ભગવાનના દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે એવું આ મહાતીર્થ કાયાવરોહણ 68મું મહાતીર્થ છે. ગુજરાતનું કાશી છે. ભગવાન શિવજીની 28મા અવતારની કર્મભૂમિ છે, અવતાર ભૂમિ છે. ભગવાને આજથી 5000 વર્ષ પહેલાં આ તીર્થની અંદર અવતાર ધારણ કરેલો, માનવ શરીરની અંદર પોતે અવતાર ધારણ કરી અને સમગ્ર વિશ્વની અંદર ધર્મ અને સંસ્કૃતિનું ઉત્થાન કર્યું, યોગની સ્થાપના કરી. ભગવાન પોતે યોગાવતાર ગણાય છે. લકુલેશ મહાદેવની વિશેષતા એ છે કે અહીં ભગવાન શિવ મૂર્તિ અને લિંગ સ્વરૂપે બિરાજમાન છે, જે બ્રહ્મેશ્વર તરીકે ઓળખાય છે. ભવ્ય મંદિરમાં પહોંચતા જ પ્રથમ નંદી ભગવાન જાણે આપને આમંત્રણ આપી રહ્યા હોય તેવું ભાસિત થાય છે. તો અન્ય દેવી દેવતાઓ જેમાં શક્તિ, હનુમાનજી અને ભગવાન ગણેશ પણ અહીં બિરાજમાન છે. આ મંદિરની ભવ્યતા અને કોતરણી જોઈને એવું લાગે કે જાણે વર્ષો પહેલાં અહીં નૃત્યાંગના અને અપ્સરાઓ ધરતી પર આવી હોય અને અહીં જ વસી ગઈ હોય. અહીં ભગવાન લકુલેશે પોતાના જન્મ સમય દરમિયાન સમગ્ર વિશ્વમાં યોગ અને શિવ પરંપરાનો પ્રચાર પ્રસાર કર્યો અને પોતે યોગને વિશ્વમાં પ્રસ્થાપિત કર્યો અને સમગ્ર વિશ્વમાં યોગનું જ્ઞાન પહોંચાડ્યું હતું. પોતાનો સમય પૂર્ણ કર્યા બાદ ભગવાન લકુલેશજી મહર્ષિ વિશ્વામિત્રી દ્વારા જ્યોતિર્લિંગની અંદર જ્યોતિ બનીને સમાઈ ગયા, જે સ્વરૂપ આજે પણ શિવલિંગમાં જોવા મળે છે. અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને દેવાદિદેવ મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ધન્ય બને છે. હું ભગવાન શિવનો ભક્ત છું. લગભગ 1995થી હું આ મંદિર ખાતે આવું છું. આ મંદિર એક આસ્થાનું મોટું કેન્દ્ર છે. ગુજરાતનું કાશી કહેવાય છે. અહીંયા આપણે જે કોઈ મનોકામના લઈને આવ્યા છીએ તે આપણી મનોકામના પૂર્ણ થાય છે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. મારા મિત્ર મંડળ, મારા સગા સંબંધીઓને પણ ઘણા બધા અનુભવ છે. ખૂબ જ પવિત્ર આ જગ્યા છે. કાયાવરોહણ એટલે ગુજરાતનું કાશી જે આપણે સૌ જાણીએ છીએ. મને મારા ખૂબ અહીંયા સારા અનુભવ છે. અહીંયા જે કોઈ આપણે કાર્ય માટે એ કાર્યની
સફળતા ના મળતી હોય તો ભગવાનના ચરણોમાં આપણે વિનંતી કરીએ, મનોકામના આપણી પૂર્ણ થાય છે. અને મને ખૂબ જ શ્રદ્ધા છે, ઘણા વર્ષોથી હું અહીંયા આવું છું અને આ જગ્યાનું ખૂબ મહત્ત્વ છે. તો અહીંયા અમે લોકો હમણાં ચારધામ યાત્રાએ ગયા હતા ત્યારે હું અહીંયા દર્શન કરીને આવી હતી અને દાદાને કહીને આવી હતી શિવજીને કે પ્રભુ અમે તમારા દર્શન કરવા છે, કેદાર આવીએ છીએ પરિવાર સાથે, તો અમને સરસ રીતના દર્શન કરજો. તો અમને એનો પણ ભગવાન અમારી સાથે રહ્યા અને અમને ખૂબ જ સરસ ત્યાં ગર્ભગૃહમાં જઈને દર્શન પણ થયા અને અમે ત્યાં અંદર પૂજા પણ કરી. એટલે અહીંનો ચમત્કાર બી ખૂબ જ સારો છે અને અમને આ મંદિરથી બહુ જ ફાયદો થયો છે. એટલે ભગવાન અમારી સાથે જ છે એવું અમે અનુભવીએ છીએ. મંદિરની ચારેકોર હરિયાળી, રંગીન ફુવારા મંદિરની શોભામાં ઓર વધારો કરે છે. અહીંના સુંદર અને રમણીય વાતાવરણમાં બાળકો, યુવકો, વૃદ્ધો, અમીરો, ગરીબો, જીવનથી ભરપૂર અને જીવનથી હારેલા સૌ કોઈ આવે છે અને નવી આશા, તાજગી અને શ્રદ્ધામીન થઈને પાછા ફરે છે. તો આમ શ્રાવણ માસમાં લકુલેશ મહાદેવના દર્શન કરવાથી ભક્તો મેળવે છે મહાદેવના અખૂટ આશીષ. સર્વ પાપમ હરમ પુણ્યમ શ્રીમતે કાયાવરોહણમ. કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં, અર્થાત કે જે પણ તમારા પાપો થયા હોય એ કાયાવરોહણ તીર્થમાં સ્વયં શંકર ભગવાન બિરાજમાન છે અને અહીંયાના માત્ર દર્શનથી જ સર્વ પાપ દૂર થઈ જાય છે. આ એટલી પવિત્ર ભૂમિ છે કે ગુજરાતનું કાશી પણ ગણવામાં આવે છે. ભક્તિ સંદેશ કેતન કુમાર, ડભોઈ, વડોદરા.